हेलो गुड मॉर्निंग स्टूडेंट, आज आप बात करीशू लेक्चर 18। तो एमा छे एकम कोष परिमाण समाविष्ट गणतरी। હવે આ ટોપિક છે એમસીક્યુ માટે છે, દાખલા પૂછે છે આમાંથી, બરાબર। તો આની અંદર એક સૂત્ર છે કે m બરાબર રો ઇન ક્યુ n a અપોન n। આ જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણવાના છે, ગણતરી, બરાબર। હવે આમાં શું છે તો m બરાબર આણ્વીય દળ એ આપણે લઈશું ગ્રામ પર મોલ, રો જે છે એ છે ઘનતા, એને આપણે લઈશું ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ। એ ક્યુબ કે છે એ એકમ કોષનું કુલ કદ, એકમ કોષનું કુલ કદ, બરાબર। એને આપણે લેવાનું છે સેન્ટીમીટરમાં। એને જે છે એ એવોગેડ્રો નંબર છે, એવોગેડ્રો નંબર, એની કિંમત આપણને ખબર જ છે 6.023 10^3, તો આ એકમનો ઉપયોગ કરીને આપણે એક્ઝામ્પલ ગણીએ। કોયડો નંબર 1.3, તો લખો કોયડો નંબર 1.3। હવે જો તમારે બેઠું ટેક્સ્ટબુક માંથી ગણવા નથી, તમને હું સિમ્પલ મેથડ શીખવાડું છું, બરાબર। તો આપણે અહીંયા જોઈએ કોયડો નંબર 1.3। તો હવે આ કોયડામાં આપણને શું કીધું છે, તો પહેલા હું રીંગ રકમ લીધો, તમે બી જોઈ લેજો। તો આમાં આપણને કીધું છે કે એક તત્વની રચના બીસીસી છે અને એના એક કોષની ધાર, તો આમાં આપણને રચના શું કીધું છે બીસીસી। હવે ધાર એટલે એની કિંમત તમને આપી છે 288 પીકોમીટર, બરાબર। એના પછી તમને કીધું છે કે તત્વની ઘનતા 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ હોય, તો ઘનતા તમને આપી છે 7.2 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ। તો 208 ગ્રામ પરમાણુ, 208 ગ્રામ વજન તેમાં કેટલા પરમાણુ હશે, બરાબર। તો આમાં ચલો પહેલું બીસીસી છે તો એની માટે આપણે એન, બીસીસી માટે એન શું થશે, બે નંબર ફોર ટેબલો જે આપેલા છે ને આપણે। હવે આમાં એમ આપણે જાણીએ છીએ ના, ઘનતા આપી છે એ આપ્યું છે, એન જાણીએ છીએ એને આપણને ખબર છે, તો એમ બરાબર 7.2 હવે ગુણ્યા 1 ક્યુબ, તો આને તમારે કન્વર્ટ કરવું પડશે 288 × 10⁻¹⁰ સેન્ટીમીટર, 1 પીકોમીટર બરાબર 10⁻¹² મીટર। તો અહીંયા હું લખીશ 288 × 10⁻¹⁰ એનો ઘન, એવોગેડ્રો નંબર 6.023 × 10⁻³ ભાગ્યા 4। હવે આટલું તમે કેલ્ક્યુલેશન કરો, તમને શું મળે છે, ચલો ફટાફટ કેલ્ક્યુલેશન કરો, આનું શું આન્સર મળે છે, ચલો તો અહીંયા આપણને જવાબ હશે 51.78 ગ્રામ પર મોલ। હવે અહીંયા આપણને કીધું છે કે એક મોલ છે એમાં 51.78 ગ્રામ છે, એક મોલમાં એટલું વજન છે 51.78 ગ્રામ પર મોલ, તો તમને કેટલું વજન આપ્યું છે 208 ગ્રામમાં કેટલા મોલ હશે, બરાબર। પરમાણુ શોધવા તમને મોલ જોશે, તો અહીંયા 208 ભાગ્યા 51.78, ચલો ફટાફટ કર, 208 ભાગ્યા 51.78 શું મળે છે આપણને, તો અહીંયા તમને મળશે 4.016 મોલ, બરાબર। આટલા મોલ તમને અહીંયા મળે છે। હવે આપણને તમને જે આટલા મોલ મળે છે તો આની અંદર આપણે લઈશું કે એક મોલ છે તો એક મોલમાં એવોગેડ્રો નંબર જેટલા હોય, તો તમને મળે છે એમાં કેટલા, આટલા મોલમાં કેટલા પરમાણુ, એવોગેડ્રો નંબર જેટલા પરમાણુ, તો
4.01 गुणिया आपने खबर चौकर नंबर 6.23 गुणिया 10^23 साल। चलो क्या करते हैं 6 + 24 इधर 24 समथिंग क्या आ रहा है, फटाफट करो सु मने छे आपने तो 24.16 गुणिया 10^23 साल 24.16 गुणिया 10^23 साल परमाणु तुमने मिल बराबर। मोस्ट स्ट्रेंथ दाखलो छे 3 मार्क्स में पूछो लखी ने आपा प्रमाणे फटाफट। चलो ओके एना पछी नेक्स्ट कोड नंबर 1.4 चलो कोड 1.4 छे हम तुमने શું કીધું છે તો એમાં તમને કીધું છે કે એક્સ-રે કિરણ વિવર્ત દર્શાવે છે કોપર એક્સિસ એકમ કુષ્મા સ્ફટિકીકરણ માપે છે તો પહેલા તમને શું કીધું છે એક્સિસ બરાબર બીજું તમને કોષની ધાર આપી છે 3.068 × 10^-7 સેન્ટીમીટર માં છે કોઈ જફા મારી રહેશે નહીં ઘનતા આમ તમને કીધી છે 8.92 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ તો પરમાણુનું આણ્વીય ઘન નક્કી કરો તો m હવે જો થોડો બુદ્ધિનો પ્રયોગ કરી તો કોપર માટે આપણે ખબર જ છે જવાબ શું આવશે 63.5 સમથિંગ મળશે। ચલો પણ આપણે કસલ માટે કેલ્ક્યુલેટ કરો એક્સિસ છે તો n તમને મળશે 4 તો m બરાબર ઓર્બિટલ કો આપેલું છે બધું બરાબર 3.68 × 10^-8 × 6.023 × 10^23 4। चलो एम करो कैलकुलेट करो फटाफट भाग चलाओ जल्दी भैया तुमने जवाब जो है मिलसे 63.5 ग्राम पर मोल बराबर तो आ प्रमाणे आपने मळशे। चलो एना पछी छे कोड नंबर 1.5 किंमत मुकवानी छे खाली हवे कोड 1.5 छे एमां तमने कीधुं छे सिल्वर सीसीटी लेपित सरायो छे सिल्वर सीसीटी એટલે કે एफसीसी बराबर અને એકમ કોષની ધારની લંબાઈ એ તમને આપી છે 408.6 પિકોમીટર તો સિલ્વરની ઘનતા ગણો રો ગણવાનું કીધું છે એમ તમને આપ્યું છે 107.9 ગ્રામ પર મોલ બરાબર। ચલો તો હવે આમાં રો ગણવાનું છે તો એમ બરાબર રો ઇન્ટુ એ ક્યુબ ઇન્ટુ એન એ ડિવાઈડ બાય એન एफसीसी छे 12 = 4 तो रो ने सब्जेक्ट को करता बनाओ एम एन अपॉन ए क्यूब इनटू एन ए। चलो बड़ी कीमत ने उपाड़ी पाड़ी नाखो सूत्र में तो 107.9 × 4/ कन्वर्ट करवा रहे तो आ शू થશે 408.6 × 10^-10 सेंटीमीटर 408.6 × 10^-10 सेंटीमीटर गुणिया एवोगेट्रो नंबर साथे मल्टीप्लिकेशन करो। चलो फटाफट गणतरी करो रो = ग्राम पर सेंटीमीटर क्यूब हूँ डायरेक्ट आंसर लखु छु तमारे कैलक्युलेशन करवा आवशे तो रो तमने मळशे 10.5 ग्राम पर सेंटीमीटर क्यूब बराबर लखी नाखो झड़पथी। चलो ओके एना पछी लखाण संबंधित में जुओ लखाण संबंधित में आपने शू कीधु छे तो पहलू कीधु छे 1.3 तमने आवडेलू छू 1.14 ની વાત કરું છું
क्यूब इनटू एन ए डिवाइड बाय एन। अबे अहियां मेन पॉइंट छे कि आमा एन तमने किलोग्राम मां छे अने रो तमने किलोग्राम मां, बराबर। अबे जो बे रस्ता छे, बराबर, तमने जे पसंद आवे तमारे चालवा एक्जुमिश કાતો તમે કિલોગ્રામ ને ગ્રામ માં કન્વર્ટ કરો, નથી કરતો તો કોઈ ચિંતા નહીં, અહીંયા બંને કિલોગ્રામ ઓટોમેટિકલી શું થશે, ઉડી જશે, એટલે ના કરવું હોય તો કશું કરવાનું નહીં। તો અહીંયા મૂકું રો કેટલું છે 2.7 ગુણ્યા 10 ની માઈનસ 3 જો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, બરાબર। તો આને તમે કન્વર્ટ, હવે આ કિલોગ્રામ પર મીટર ક્યુબ છે તો આ ચાલશે નહીં, આને તમારે કિલોગ્રામ તો હશે પણ મીટર નહીં હોય, બરાબર। તો આને તમારે કરવું પડશે સેન્ટીમીટર, તો આ તમારે સેન્ટીમીટર માં કન્વર્ટ કરવાનું, બરાબર। તો રો ની કિંમત અહીંયા મૂકશો, એ ક્યુબ ની કિંમત મૂકશો, એન ની કિંમત મૂકશો અને એમ મૂકશો, તો એન જે છે એ તમને 4 જવાબ મળશે। 4 જવાબ મળે તો એને એકમ કોષની પ્રકૃતિ કઈ થશે, તો એફસીસી પ્રકારની પ્રકૃતિ થશે, બરાબર। ગણતરી તમારે કરી દેવાની, તો આ પ્રમાણે તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે, બરાબર। તો અહીંયા આ જે એક્ઝામ્પલ છે પૂર્ણ થાય છે, એના પછી આપણું લેક્ચર નેક્સ્ટ છે 19 માં તમને ક્ષતિ સમજાવ્યું છે, બરાબર। તો આ પ્રમાણે તમારે એક્ઝામ્પલ બધા કેલ્ક્યુલેટ કરી નાખો। પેજ નંબર 1 એકમ કોષ પરિમાણ સમાવિષ્ટ ગણતરી, બરાબર। પેજ નંબર 2 આજે જે તમારે હોમવર્કમાં પ્રેક્ટિસ કરવાની તમને હિન્ટ આપેલી છે, આગળ મેં જે તમને ફોર્મ્યુલાસ આપેલી છે આનો યુઝ કરીને તમારે આન્સર લાવવાનો, બરાબર। આ પણ હોમવર્કમાં જ છે, કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો તમને મેં હિન્ટમાં આપેલું જ છે। હવે એકમાં તમારે ઘનમૂળ શોધવાનું આવશે, બરાબર છે। તો ઘનમૂળ કેવી રીતે શોધવાનું એ મેં તમને અહીંયા જો આપેલું છે, ઘનમૂળ શોધવાની રીત, કેલ્સી લેવાનું, જેનું ઘનમૂળ શોધવાનું છે એ કેલ્સીમાં લખી પછી એનું 2 વખત વર્ગમૂળ ગુણ્યા 2 વખત વર્ગમૂળ ગુણ્યા 4 વખત વર્ગમૂળ ગુણ્યા 8 વખત વર્ગમૂળ પછી બરાબર દબાવશો એટલે તમને જવાબ મળશે। આ તમારે છે નોટ્સમાં લખી દેવાના છે બધા ગણતરી કરીને, બરાબર। વિડીયોમાં મૂકું છું, પ્લસમાં હું તમને પીડીએફ ફાઇલ મૂકીશ। બધા ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ જ છે, ધ્યાન રાખજો। આ પૂછેલો એક્ઝામ્પલ છે ગુજકેટનો, ઓકે। તો આટલું જે છે લેક્ચર 18, પછી તમારે વિડીયો જોવાનો શાંતિથી, પહેલાં જે પીડીએફ પ્રમાણે તમારે લખી મૂકો।